नमस्कार मित्रों, मारे YouTube चैनल में आपनो हार्दिक स्वागत छे। चोमासानी ऋतु गया बाद हाल भादरवो महीनो चाली रह्यो छे, जेमा मेलेरिया, डेंग्यू अने चिकनगुनियाना केसोमां खूब ज वधारो जोवा मळेल छे। तो आपणा घरमां के आपणने मेलेरिया, डेंग्यू के चिकनगुनिया न थाय तेनी माटे शुं शुं काळजी राखवी तेनी वात आजे आ वीडियोमां हुं आपने करीश। अपनो ज दुश्मन अपना घर में जन्म ले छे। જોઈએ આપણે એક મચ્છર ચોખ્ખા પાણીમાં કેવી રીતે ઈંડા મૂકે છે। આપ જોઈ શકો છો આપણા ઘરમાં રહેલા ચોખ્ખા પાણીના જે ખુલ્લા પાત્રો છે તેમાં મચ્છર એકી સાથે 150 થી 300 ઈંડા મૂકે છે। તો ચાલો આપણે જોઈએ એ પાત્ર ક્યાં ક્યાં હોઈ શકે। ટાયર, પાણીના માટલા, ફ્રીજની ટ્રે, પાણી ભરેલી સિમેન્ટની ટાંકી, પશુને પાવાની સિમેન્ટની ટાંકી, પક્ષી કુંજ, પ્લાસ્ટિકનું ખુલ્લું બેરલ, અગાસી ઉપર મૂકેલી પાણીની ટાંકી। જ્યારે મચ્છર પાણીની સપાટી ઉપર ઈંડા મૂકે છે તે ઈંડા જે તે પાત્રના તળિયે બેસી જાય છે, જે આપણે નરી આંખે જોઈ શકતા નથી। આ ઈંડા 3 થી 4 દિવસમાં પાણીમાંથી પોષણ મેળવીને તેમાંથી ઈંડામાંથી પોરાના રૂપમાં રૂપાંતરિત થાય છે। એટલે કે એક એક ઈંડામાંથી એક એક પોરાનો જન્મ થાય છે। આપ જોઈ રહ્યા છો કેવી રીતને ઈંડામાંથી પોરા બહાર નીકળી રહ્યા છે। આ પોરા શ્વાસ લેવા માટે પાણીની ઉપર, એટલે કે પાણીની સપાટી ઉપર શ્વાસ લેવા માટે આવે છે, જેને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ। આ પોરામાંથી માત્ર 2 થી 3 દિવસમાં પોરાનું બીજું સ્ટેજ, એટલે કે કોસેટોના રૂપમાં રૂપાંતરિત થાય છે, જે આપણે નરી આંખે જોતા જીવડા જેવા દેખાશે। આ કોસેટોને આપણે પ્યુપા તરીકે પણ ઓળખી શકીએ છીએ। જેવી રીતે એક ઈયળમાંથી પતંગિયું બને છે, તેવી જ રીતે આ કોસેટોમાંથી પુખ્ત વયનું મચ્છર કેવી રીતે બને છે, ચાલો તે આપણે હવે જોઈએ। આ કોસેટોમાંથી માત્ર 1 થી 2 દિવસમાં પુખ્ત વયનું મચ્છર જન્મ લે છે અને તે ઉડી જાય છે। આ માદા મચ્છરને ઈંડા મૂકવા માટે પ્રોટીનની જરૂર પડે છે, જેના લીધે તે માણસોનું લોહી ચૂસે છે અને માણસમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોનો ફેલાવો કરે છે। તો મિત્રો, જોયું ને, એક મચ્છરમાંથી ઈંડા, ઈંડામાંથી લાર્વા, લાર્વામાંથી પ્યુપા અને પ્યુપામાંથી મચ્છર કેવી રીતે બને છે। મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાને રોકો, ન આપો એને ફેલાવાનો મોકો।